શરૂઆતી તેજી જે હતી આપણે યુએસ માર્કેટે ગઈકાલે ગુમાવી છે મંગળવારના સેશનમાં ખાસ કરીને, અને નાસ્ટેક જે છે એ બે વર્ષના નીચલા સ્તર પર પહોંચતો આપણને દેખાયો છે. અત્યારે તમે જુઓ છો કે લગભગ 0.25% ઘટાડો છે, સાથે S&Pમાં પણ 0.5%થી વધારે ટકાનો ઘટાડો છે. ડાઉ જોન્સ ફ્લેટ ટુ પોઝિટિવ છે, ડાઉ જોન્સ પર એટલી અસર જોવા નથી મળી. પરંતુ જે મહત્વની ઇવેન્ટ્સ કે ફેક્ટર્સ કહી શકીએ આપણને ગઈકાલે, જેને લીધે યુએસ માર્કેટમાં એક ઘટાડો આવ્યો છે. સૌથી પહેલાં તો બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા જે એક ચેતવણી જાહેર કરવામાં આવી છે કે ફંડ મેનેજર્સને ખાસ કરીને અહીંયા ચેતવવામાં આવ્યા છે કે એમની પોઝિશન્સ બનાવવા માટેની એક ચેતવણી છે કે 3 દિવસનો સમય એમને આપ્યો છે, અને સાથે પાઉન્ડનું વેચાણ શરૂ કર્યું છે. અને બેંક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર દ્વારા જે છે આ ચેતવણી આપવામાં આવી છે, ત્યારબાદ યુએસ માર્કેટમાં એક ઘટાડો જોવા મળ્યો હતો. એટલે સેન્ટ્રલ બેંક તરફથી અત્યાર સુધી જે એક માર્કેટને સપોર્ટ હતો એ હવે સપોર્ટ નહીં મળે અને સપોર્ટ પાછો લેવામાં આવશે. તો બેંક ઓફ ઇંગ્લેન્ડના જે ગવર્નર દ્વારા સ્ટેટમેન્ટ આવ્યું છે એ એક ફેક્ટર બની રહ્યું છે. સાથે જ ઇન્ટેલ દ્વારા પણ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે કે 1000 લોકોની છટણી કરશે, એ લોકોને છૂટા કરશે કામમાંથી, ખાસ કરીને જે એમના કર્મચારીઓ છે. તો આ મહિને જે છે એક જાહેરાત કરવામાં આવશે કે કોને કોને છૂટા કરવામાં આવશે. સાથે જ કારણ એનું એ છે કે ગાર્ટનરનું જે સ્ટેટમેન્ટ આવી રહ્યું હતું કે આ ત્રિમાસિકમાં આશરે 20% પીસી લેપટોપનું વેચાણ ઓછું થયું છે, તો એ જ એક કારણ બની રહ્યું છે કે ઇન્ટેલ જે છે પોતાના કર્મચારીઓને છૂટા કરશે. પીસી માર્કેટમાં એક નરમાશ આવી ગઈ છે, જે એને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચિપ કંપનીઓની આપણે ગઈકાલે જ વાતો કરી હતી કે એની અસર યુએસ માર્કેટ પર આપણને દેખાઈ રહી છે, તો હજુ પણ એ અસર જે છે આફ્ટર ઇફેક્ટ જે કહી શકાય એ હજુ આપણે જોઈ રહ્યા છીએ. સાથે વાત કરીએ તો ઇન્ટેલ જે છે IMD કરતાં માર્કેટ શેરમાં પાછળ છે, માર્કેટ શેર પોતાનું IMDની સામે ગુમાવી રહ્યું છે, તો એની અસર જે છે કંપની પર પણ પડી છે. અને એ અસર આ બધા જ ફેક્ટર્સની અસર ખાસ કરીને નાસ્ડેકના કાઉન્ટર પર પણ આપણને જોવા મળી છે. તો ત્યાંની લોકલ કંપનીઓને પણ જે અસર થવાની છે, કારણ કે યુએસ દ્વારા જે અમુક લિમિટેશન્સ લગાવ્યા છે ચિપ કંપનીઓ ચાઇનામાં એક્સપોર્ટને લઈને, તો ત્યાંની એક લોકલ કંપનીનું પણ સ્ટેટમેન્ટ આવી રહ્યું છે કે એ લોકોને 1.5 બિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે આ નિર્ણયને કારણે, કારણ કે એક્સપોર્ટમાં અમુક લિમિટેશન્સ આવી ગયા છે અને અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે. તો આ ચિપ મેકિંગ કંપનીઓ માટે હજુ પણ નેગેટિવ સમાચાર જે આવી રહ્યા છે અને એની નેગેટિવ અસર યુએસ માર્કેટ પર જોવા મળી રહી છે. સાથે જ વાત કરીએ આગળ 10 વર્ષ યુએસ બોન્ડ યીલ્ડની, તો 4%ની આસપાસ છે, તો એના ઉપર જ યથાવત છે. તો આપણે એના પર પણ નજર રાખવાની છે. આજના આપણા માર્કેટ માટે ડોલર ઇન્ડેક્સ પણ મહત્ત્વનું રહેશે, 113ની આસપાસ જે આપણે સ્તર જોઈ રહ્યા છીએ એ. અને સાથે યુએસ ડોલર ઇન્ડેક્સની આપણે વાત કરીએ 113ની આસપાસ છે, અને બ્રેન્ટના સ્તર પણ આપણા માટે મહત્ત્વના રહેશે. તો સાથે જ ડોલર ઇન્ડેક્સ પર આપણે નજર કરીએ 113ની આસપાસ બ્રેન્ટમાં જે લેવલ્સ આવી રહ્યા છે ભારતીય બજાર માટે, ત્યાં પણ એક મહત્ત્વનું રહેવાનું છે. 93-94ની આસપાસ બ્રેન્ટમાં જે આપણે સ્તર જોઈ રહ્યા છીએ એ પણ મહત્ત્વનું છે. તો યુએસ માર્કેટથી તો નેગેટિવ સંકેત છે. SGX નિફ્ટી તરફથી આપણે સવારના સેશનથી જોઈએ છે કે એક ફ્લેટ ટુ પોઝિટિવ કહી શકાય મામૂલી એક તેજીના સંકેત મળી રહ્યા છે, પરંતુ ભારતીય બજારો માટે પણ વિક્રમ લાગી રહ્યું છે કે એક ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગ આપણને જોવા મળી શકે છે.